गीर सोमनाथ कोडीनार खेडूतों रोष साथ विशाल रेली योजाती शुगर मिल जमीन बीन खेती करी वेचनी गतिविधि थती होवाने कारणे खेडूतो विरोध कर्यो हतो। आ जानकारी खेडूतोने मळता खेडूतो भारे रोषे मुकाया हता, जेने लईने गीरमां खेडूतोनी मुश्केली हाल वधी रही छे। मामलतदारने आ साथे आवेदन पत्र अपायुं हतुं। उल्लेखनीय छे के कोडीनार शुगर मिल पासे शहेरना 20 वीघा जेटली करोड़ोनी किंमतनी जमीन छे, जारे खेडूतो मांग कर्या छे के जमीन बिन खेती के वेचाण माटे शुगर मिलना सत्ताधीशो अने तमाम सभासदोनी मंजूरी लेवी जोईए, त्यारबाद ठराव करवो जोईए अने जो आम नहीं थाय तो आगामी 11 तारीख थी खेडूतो द्वारा उपवास करवानी चीमकी उच्चाराय छे। बिलेश्वर खाण उद्योग छेल्ला 5 વર્ષથી બંધ છે અને આ બોર્ડની મુદત પર ડિસેમ્બરમાં પૂરી થાય છે, તો આ 5 વર્ષમાં આ જે બોડી બેઠી છે એ છેલ્લા 25 વર્ષથી એ શાસન કરે છે શુગર ફેક્ટરીમાં। એ સીધી ભાજપ શાસિત, કેન્દ્ર શાસિત, હું એમ કહું કે ભાજપ શાસિત જે રાજ્ય છે એની મૂકેલી બોડી કહું તો હાલે, એટલે એ લોકો ક્યાંય સરકારમાં પણ રજૂઆત કરતા નથી। અને સરકારને તો બહુ ઈચ્છા છે કે આ શુગર ફેક્ટરી ચાલુ થાય, પણ અમારા જે આ બોડી બેઠેલી છે અત્યારે જે ડાયરેક્ટર બોડી એ આખી બોડી કાંઈ મહેનત કરતી નથી, એ લોકોએ તો એને વેચવા માટે જ ખાલી બેઠા છે એવું અમને દેખાય છે આ ખેડૂતો। હાલ અત્યારે એવું પરિસ્થિતિ થઈ છે કે બિલેશ્વર ખાણ હાલના ચૂંટાયેલ બોર્ડ જેની મુદત હાલ આ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ છે, તેઓ એ ખેડૂતોને અંધામાં રાખી અને પાછલા દરવાજે જમીનો વેચવા માટે એક પ્રયોજન કરે છે। આના માટે ખેડૂતોમાં એક રોષની લાગણી થઈ એટલે અમે લોકો અને ખેડૂતો સાથે મળી અને એક રેલી કાઢી છે। ખરેખર સાધારણ સભા, ગત સાધારણ સભામાં આવો કોઈ ઠરાવ પસાર થયો નથી કે આપણે બિનખેતી કરવી અને જમીનો વેચવી, ઉપરાંત કરજ છે એની સામે સરકારશ્રીએ પણ કાંઈ પગલાં લીધા નથી। ગત અમે પણ આવેદનપત્ર આપ્યું ત્યારે અમારી માંગણી હતી કે આની સામે તપાસ નિમે અને જે ભ્રષ્ટાચાર થયો હોય એની સામે, એક જ વર્ષમાં 28 કરોડની ખોટ ખાધી હોય 18-19 સિઝનમાં, તો એની પર કોઈ તપાસ આજની તારીખે સરકારશ્રી તરફથી અથવા રજિસ્ટર સાહેબ તરફથી થઈ નથી। કોડીનાર તાલુકાના વિવિધ ખેડૂત મંડળો અને ખેડૂતોએ આવેદન આપ્યું છે કે કોડીનાર તાલુકામાં જે બિલેશ્વર ખાંડ સહકારી મંડળી હતી એની જમીનો છે એ બિનખેતી કરવામાં આવી છે, એના વિરુદ્ધ એમનું આવેદન પત્ર છે।